नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 ना विषय योग स्वास्थ्य अने शारीरिक शिक्षण ना पाठ 10 लांबी कूद विषय माहिती मेळवशु। परापूर्वथी चाली आवती दौड़वानी, कूदवानी, फेंकवानी तथा चालवानी क्रियाओं आबाल वृद्ध सर्वे करे छे अने करशे, कारण के आ क्रियाओं सहज छे, जन्मजात छे अने कुदरती छे। अपना पूर्वजो एटले के प्राचीन मानवों आ क्रियाओं खोराकनी शोध अने स्वरक्षण तथा आनंद माटे करता हता। जीवन निर्वाहना भाग रूपे तेओ आ क्रियाओं करता हता। जेम जेम वर्षों वीतता गया अने जीवन में आधुनिकरण आवतु गयू, तेम तेम कुदरती क्रियाओं में पण आधुनिकरण उमेरातु गयू। मानवे आ क्रियाओं फक्त जीवन जीवा माटे छे तेवू नहीं गणता, तेनू स्वरूप बदलवा विचार्यू अने विचार विमर्श ने अंते तेनी क्रियाओनी शक्तिओ मापवा, मूलववा अने विकसाववा माटे हरीफाई एटले के स्पर्धाओनू स्वरूप आपवा विचार्यू। आ क्रियाओनी स्पर्धाओ योजवा पाछळ आनंद अने स्पर्धाना गुणों खिलवानुं विचार्यू अने आम कुदरती क्रियाओनी स्पर्धाओ थई ते आपणे सर्वे जाणीए छीए। हवे आपणे लांबी कूद विषे विगते माहिती मेळवशुं। लांबी कूद जेनुं मैदान, लांबी कूद शैली कौशल्य बाबतेनी विगतो मेळवता मैदानी विगतो तमे आ स्लाइडमां दर्शाव्या प्रमाणेनी रहेशे, जेमा पहलू छे मैदान में आगम दौड़ मार्ग। लांबी कूदना दरेक खिलाड़ी माटे आगम दौड़ मार्ग नु माप जोईए तो लांबी कूदना ठेक पाटिया थी ओछा में ओछा 45 मीटर जेटलो लांबो अने 1.22 मीटर पहोळो आगम दौड़ मार्ग होय छे। आ मार्ग समतल होवो जोईए। जे विद्यार्थी मित्रों अहींया जोई रह्या छो, 3 नंबर जे छे એ ઠેક પાટીઓ છે અને ત્યાંથી આખો આગમન દોડ પ્રદેશ છે, જેની લંબાઈ હોય છે 45 મીટર સુધીની અને પહોળાઈ હોય છે 1.22 મીટરની। તો આખો જે માર્ગ છે એને આગમ દોડ માર્ગ કહેવામાં આવે છે। ત્યાર પછી છે કૂદનો ખાડો। આ ખાડો ઓછામાં ઓછો 2.75 મીટર પહોળો, કે જ્યાં 5 નંબરનું જે તમે જોઈ રહ્યા છો સ્લાઇડમાં, જે કૂદનો ખાડો દર્શાવે છે। આજે 5 નંબરની જગ્યા છે એ આખો છે એ કૂદનો ખાડો દર્શાવે છે, જેની પહોળાઈ છે 2.75 મીટર અને લંબાઈ હોય છે 9 મીટર। અહીંયાથી અહીંયા સુધીની જેની લંબાઈ છે એ 9 મીટર હોય છે। ઠીક પાટિયાથી ખાડાની દૂર તરફની ધાર વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 10 મીટર હોવું જોઈએ। એટલે કે આ ખાડાની ધાર છે, આ દૂર તરફની ધારથી અહીંયા ઠેક પાટિયા સુધીનું અંતર ઓછામાં ઓછું 10 મીટર હોવું જોઈએ અને ઠેક પાટિયાની ખાડા તરફની ધારથી ખાડાનું ઠેક પાટિયા તરફની ધાર વચ્ચેનું અંતર 1 થી 3 મીટર રાખી શકાય। એટલે કે જે આ જે ઠેક 3 નંબર તમે જોઈ રહ્યા છો ત્યાંથી આ ખાડા સુધીનું માપ જે છે એ 1 થી 3 મીટર સુધીનું રાખી શકાય છે। એટલે કે સ્પર્ધા પ્રમાણે એનું માપ ઠેક પાટિયો તમે આગમ દોડ પ્રદેશમાં અરેન્જ કરી શકો છો। સ્પર્ધા માટે તૈયાર કરેલ ખાડા માટે તેને લગભગ 50 સેમી જેટલો ઊંડો ખોદી તેની તેમાં નદીની ચાળેલી અને સ્વચ્છ રેતી ખાડા બહારની જમીનની સપાટી સુધી ભરવાની રહેશે। એટલે કે જે આ જે ખાડો છે એ 50 સેન્ટીમીટર ઊંડો હોય છે અને એની રેતી જે છે તમે નીચેના ચિત્રમાં જોઈ રહ્યા છો, જે ખાડાની જમીનની સપાટી સુધી રેતી એની ભરવાની હોય છે, જે નદીની ચારેલી રેતી ભરેલી છે અહીંયા તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે તે બિલકુલ મેદાનની સમતલ સપાટી સુધી રેતી એમાં ભરવામાં આવતી હોય છે। ખાડાની રેતી ભરેલી સપાટી પણ સમતલ રાખવાની રહેશે। હવે મેદાન બાદ સાધનોમાં જોઈએ
तो ठेक पाट्यू। ठेक पाट्यू लाकड़ामांथी बनावेलो होवो जोईए। तेनी लंबाई 1.22 मीटर अने पहोळाई 20 सेमी जेटली तथा ते पाट्यानी जाडाई 10 सेमी जेटली होवी जोईए। नियम प्रमाणे तेने सफेद रंगथी रंगवामां आवे छे। तो आ रीते 3 नंबरनी जे जग्या छे ठेक पाट्यू छे ई सफेद कलरथी रंगवामां आवेलू होय छे, जेनी लंबाई छे 1.22 मीटर अने पहोळाई 20 सेंटीमीटर जेटली होय छे अने એની જાડાઈ જે છે એ 10 સેન્ટીમીટરની હોય છે। તો લાંબી કૂદના મેદાન અને સાધનો બાદ હવે કૌશલ્ય વિશે આપણે માહિતી મેળવશું। લાંબી કૂદના કૌશલ્યો જોઈએ तो लांबी कूदनी समग्र क्रिया ने ध्यान में लेता तेने चार भाग में वहेंचवामां आवे छे। एक पेशकदमी के आगम दौड़, बीजू छे उड्डयन, त्रीजू छे पग ठेक अने चौथू छे उतरण। જેમાં પહેલું આપણે જોશું પેશકદમી કે આગમ દોડ। આ દોડના બધા જ કદમો લયબદ્ધ હોવા જોઈએ। આગમ દોડ કરતો ખેલાડી ઠેક પાટિયા ઉપર ઠેક લે તે વખતે તેની પૂર્ણ ઝડપ હોવી જોઈએ। ખેલાડીની દોડ કદમ યોજના સામાન્ય રીતે નીચે પ્રમાણેના કદમોવાળી હોય છે, જેમાં 1, 2, 4, 6, 12 કદમોવાળી દોડ, બીજી છે 2, 4, 8 ટોટલ 14 કદમોવાળી દોડ અને ત્રીજું છે 2, 4, 10 એટલે કે 16 કદમોવાળી આગમ દોડ યોજના। જેમાં આ ત્રણેય યોજનામાં ખેલાડીઓના શરૂઆતના 2-2 કદમો ટૂંકા હોય છે, એટલે કે પહેલાં 2 કદમો જે છે એ ટૂંકા હોય છે, પછીના 4 કદમો, આ જે 4 કદમો આવે છે એ કદમો વધતી જતી ઝડપવાળા હોય છે અને છેલ્લે 6, 8 અને 10 જે કદમો બધા છે પૂર્ણ ઝડપવાળા હોય છે। એટલે કે શરૂઆતના 2 કદમો છે એ ટૂંકા હોય, પછીની 4 કદમો છે એ વધતી જતી ઝડપવાળા હોય અને છેલ્લા જે કદમો છે એ પૂર્ણ ઝડપવાળા હોય છે। તો આ રીતે આગમન દોડમાં પોતાને રનઅપ સેટ કર્યા પછી પગ ઠેકની ક્રિયા કરવાની આવે છે। તો બીજું જે કૌશલ્ય છે પગ ઠેક, જેમાં આગમ દોડ માર્ગ માટે ઉપરની 3 યોજનામાંથી ખેલાડી પોતાને અનુકૂળ યોજનાવાળા કદમો પસંદ કરતો હોય છે। તેણે ઠેક પાટિયા ઉપર તેના મજબૂત પગથી ઠેક લેવાની હોય છે। ઠેક લીધા પછી તેના શરીરને ઠેક પાટિયાથી લગભગ 45 અંશના ખૂણે ઉપર અને આગળ તરફ ગતિની સાથે ઉછાળવાનું હોય છે। ઠેક લેતી વખતે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એટલે કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા પરસ્પર વિરુદ્ધ અને સરખા હોય છે। પ્રક્ષેપણના સિદ્ધાંત મુજબ ગતિશક્તિનું ઉછાળ શક્તિમાં રૂપાંતર થાય છે। અહીં ઠેકની ક્રિયા આઘાતરૂપે હોય છે અને ઠેક પછીની ઉછાળની ક્રિયા પ્રત્યાઘાત રૂપે હોય છે। પેશકદમી અને ઠેકની ક્રિયા સામાન્ય રીતે નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થતી હોય છે, એટલે તમે આ જે સ્લાઇડમાં જોઈ રહ્યા છો તેમાં પેશકદમી અને પગ ઠેકની ક્રિયા માટેની મુમેન્ટ તમને જોવા મળે છે। અસરકારક ઠેક લેવા માટે છેલ્લું કદમ થોડુંક ટૂંકું લેવાનું હોય છે, જેથી શરીરનું ગુરુત્વ મધ્યબિંદુ ઉપર અને આગળ તરફની ગતિમાં રહે છે। ઠેક લીધા પછી શરીરને લગભગ 45 અંશના ખૂણે ઉપર અને આગળ તરફ લઈ જવાની ક્રિયા ઉડાણ કહેવામાં આવે છે। ઉડાણની ક્રિયા પૂરી થતાં સામાન્ય રીતે બંને પગની એડી
ખાડાની રેતીને સ્પર્શ કરશે અને બંને હાથના આગળ તરફના ઝૂલા સાથે શરીરને આગળ તરફ ધકેલશે અને તે રીતે શરીરનું ખાડામાં ઉતરાણ થશે। ઠીકથી ઉતરાણ સુધીની ક્રિયામાં શરીરનું સમતોલન જાળવી રાખવું જરૂરી છે, જેથી ઉતરાણ થતી વખતે શરીર સીધી દિશામાં જ ધકેલાય અને વધારે અંતરનો કૂદકો મારી શકાય। તો મિત્રો, આ સ્લાઇડમાં તમે ઉડાન પદ્ધતિ જોઈ શકો છો કે ઠેક લીધા પછી ખેલાડી હવામાં કેવી રીતે ઉડાણ કરે છે અને છેલ્લે ઉતરાણ કરે છે। એટલે કે ઉડાન પદ્ધતિમાં ઠેક લીધા પછી શરીરની વિવિધ ક્રિયાઓની હવામાં શરીરની ગતિ સાથે આગળ ધકેલી શકાય છે। આમાં શરીરને ગતિ સાથે અસરકારક રીતે આગળ ધકેલવાની પદ્ધતિઓ છે, જેને ઉડ્ડયન અને ઉડાણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, જે નીચે મુજબ છે। એક હવાતર પદ્ધતિ, બીજી છે હવા ચાલ પદ્ધતિ, ત્રીજી છે લટક પદ્ધતિ અને ચોથી છે મિશ્ર પદ્ધતિ। પહેલી છે હવાતર પદ્ધતિ। હવાતર પદ્ધતિમાં મજબૂત પગે ઠેક લેતા મુક્ત પગ દ્વારા આગળ તરફ ઝૂલો લેવામાં આવે છે, જે શરીરને ઉપર તરફ ઉચકવામાં મદદ કરે છે। મુક્ત પગની આ ક્રિયામાં મુક્ત પગ વડે મુક્ત પગ ધડ સાથે લગભગ 70 અંશનો ખૂણો બનાવે છે। પછી શરીર જ્યારે હવામાં ઉપર તરફ હોય છે ત્યારે ઠેકવાળો મજબૂત પગ પાછળથી આગળ આવે છે અને મુક્ત પગ તેને મળતા બંને પગના ઘૂંટણ બેસવાની સ્થિતિમાં ઉપર તરફ ખેંચાય છે। ઊંચાઈમાં ઘટાડો થવાની સાથે બંને હાથ ખભાની આગળ સીધા રાખીને ઉતરણની ક્રિયા કરવામાં આવે છે। હવાતરની આ ક્રિયા નીચેની આકૃતિ દ્વારા વધારે સ્પષ્ટતાથી સમજાશે। મિત્રો, આ સ્લાઇડમાં તમે જોઈ રહ્યા છો કે હવાતરની જે ક્રિયા છે, જે મેં અત્યારે સમજાવી, તે તમે આકૃતિના માધ્યમથી વધારે સારી રીતે સમજી શકો છો। એના પછીની બીજી જે ક્રિયા છે તે હવાચલ પદ્ધતિ છે। આ પદ્ધતિમાં મુક્ત પગને હવામાં બે વખત આગળ પાછળ કરવામાં આવે છે। એક પગને પાછળથી આગળ અને આગળથી પાછળ તથા પુનઃ પાછળથી આગળ લાવવામાં આવે છે। બંને પગની વારાફરતી આગળ અને પાછળ લઈ જવાની ક્રિયા કરતા જાણે હવામાં ખેલાડી ચાલતો હોય તેવું જણાય છે। છેવટે શરીર નીચે તરફ આવતા બંને પગ ભેગા થાય છે અને ત્યાંથી ઉતરાણની ક્રિયા શરૂ થાય છે। હવાચાલની આ ક્રિયા નીચેની આકૃતિ ઉપરથી વધારે સારી રીતે સમજાશે। મિત્રો, જે હવાચાલની ક્રિયા જે છે, તમે આ સ્લાઇડમાં જોઈ રહ્યા છો કે હવામાં જ્યારે વોકિંગ કરતા હોય એ પ્રમાણેની મુમેન્ટ પગની જોવા મળે છે અને છેલ્લે ઉતરાણની ક્રિયા તમને જોવા મળે છે। એના પછીની પદ્ધતિ છે લટક પદ્ધતિ, લટક પદ્ધતિ અને મિશ્ર પદ્ધતિ। ઠેક લીધા પછી મુક્ત પગ ઝૂલા સાથે આગળ આવે છે। ઠેક પછી પાછળથી ઠેક પગ મુક્ત પગને મળતા બંને હાથ હવામાં ઊંચા કરી માથાની પાછળ તરફ લઈ જવામાં આવે છે। હાથ પાછળ લઈ જતા છાતીનો ભાગ આગળ ઉપર તરફ ખેંચાય છે અને તેની સાથે બંને પગ પણ પાછળની તરફ ખેંચાયેલા રહેતા શરીર જાણે કમાનની સ્થિતિમાં લટકતું હોય એવું લાગે છે। ત્યારબાદ ખેલાડી બંને હાથ અને બંને પગને એડી સાથે ધક્કાની સાથે આગળ તરફ લાવે છે। બંને હાથ અને બંને પગ આગળ તરફ આવતા શરીર પણ નીચું આવે છે અને તે રીતે ઉતરાણની ક્રિયા પણ શરૂ થાય છે। તમે મિત્રો સ્લાઇડમાં જોઈ રહ્યા છો લટક પદ્ધતિની આ સ્લાઇડ છે, જેમાં કેવી રીતે લટક પદ્ધતિની પોઝિશનમાં શરીર આવે છે
એ તમે જોઈ શકો છો અને છેલ્લે કેવી રીતે ઉતરાણ કરવામાં આવે છે. ત્યારબાદ છે મિશ્ર પદ્ધતિ. ઉડ્ડયનની ઉપરોક્ત ત્રણેય પદ્ધતિ એટલે કે હવાતર, હવાચલ અને લટક પદ્ધતિ, એટલે કે ત્રણેય પદ્ધતિઓ કે તેમાંથી કોઈ પણ બે પદ્ધતિઓનું મિશ્રણ કરીને જે પદ્ધતિથી ઉડ્ડયન કરવામાં આવે છે તેને મિશ્ર પદ્ધતિ કહેવામાં આવે છે. ખાસ કરીને સ્પર્ધામાં શ્રેષ્ઠ આંક પ્રાપ્ત કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. છેલ્લું કૌશલ્ય ડી ઉતરાણ. ઉડ્ડયનની ક્રિયા પૂરી થતાં જ્યારે શરીર ખાડાની નજીક આવે છે ત્યારે ઉતરાણની ક્રિયા શરૂ થાય છે. આ ક્રિયામાં બંને પગની એડી ખાડાની રેતીની સપાટીની નજીક આવતાની સાથે બંને હાથને ઝોલાની સાથે આગળ લાવવામાં આવે છે. બંને પગથી એડી રેતીને સ્પર્શે સ્પર્શ થતાની સાથે શરીરને બંને હાથના ઝોલાની મદદથી આગળ તરફ ધકેલવામાં આવે છે. ઉતરાણ કરતી વખતે શરીરનો કોઈ પણ ભાગ એડીથી ઠેક પાટિયા તરફ અડકે નહીં તે કાળજી રાખવાની હોય છે, કારણ કે તેમ થતાં કૂદનું માપ ઠેક પાટિયાની સૌથી નજીક શરીરના જે ભાગનો સ્પર્શ થયો હોય ત્યાં સુધીનું નિયમ પ્રમાણે લેવાનું હોય છે. તો આ રીતે તમે નીચેની સ્લાઇડમાં જોઈ રહ્યા છો કે ઉતરાણ કેવી રીતે કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી લાંબી કૂદ વિશેની, તેના કૌશલ્યો વિશેની માહિતી. એ સાથે આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. ધન્યવાદ.